ભારતમાં દર વર્ષે મૃત્યુનો દર વધતો જાય છે. તેના ઘણા કારણો હોય છે, જેમાં એક કારણ સારી સારવાર અને આર્થિક સહાય જો ના હોય તો આ પ્રશ્ન બને છે. તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમારા ચેરમેન ડૉક્ટર કેયુરભાઈ પરીખે અને તેમજ બીજા સહભાગી ડૉક્ટરોએ સાથે રહીને આ ફાઉન્ડેશન એક આ ઉદ્દેશથી સ્થાપના કરી છે. ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું કે સિમ્સ હોસ્પિટલમાં સારામાં સારી તમને સારવાર મળી શકે એવું છે. અહીંયા આવ્યા પછી એને જે રીતે ટ્રીટમેન્ટ ને જે રીતે એની સારવાર અત્યાર સુધી થઈ એ તો શું કહેવા માંગુ કે ભગવાન તરીકે ડોક્ટર લોકોએ કામ કર્યું, અમારા માટે એક વરદાન જ કહેવાય. આટલા વર્ષ પછી અમારું બાળક થયું અને બહુ સરસ રીતે સારવાર મળી અને સિમ્સ ફાઉન્ડેશન તરફથી પણ અમને સારી એવી સેવા મળી અને એમનો સહકાર મળ્યો, એના માટે હું એમનો ખૂબ આભાર માનું છું. મિત્રો, છે ને ગળગળા થઈ જવાય એવો કિસ્સો વિદ્યાબેનનો. હા, ખરેખર એક ડૉક્ટર તરીકે પણ અમને બધાને પણ આવું જ ફિલિંગ થાય છે જ્યારે અમે આ વિદ્યાબેન અને એમના હસબન્ડની આ વાત ડિસ્ચાર્જ સમયની સાંભળીએ છીએ. એક બાળકોના ડૉક્ટર માટે, હું ડૉક્ટર અમિત ચિતલિયા, જે આ વિદ્યાબેનના બાળકને સારવાર આપનારમાં મુખ્ય ભૂમિકા જેણે ભજવી, વ્યક્તિ તરીકે જો વાત કરું તો ડૉક્ટરના મનમાંથી બે વસ્તુ પસાર થતી હોય જ્યારે બાળકની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે. એક તો બાળક પાસે વાચા નથી, શબ્દો નથી એ દર્દીની સારવાર કરવાની, અને જ્યારે આ બાળક 900 ગ્રામના વજન સાથે કે એનાથી પણ થોડું ઓછું 7 મહિને જન્મ્યું હતું ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો જેવા માતા પિતાના મનમાં હતા એવા અમારા મનમાં પણ હતા કે શું ખરેખર ચાઇલ્ડ પોતાની પૂરેપૂરી જર્ની મુસાફરી 900 ગ્રામમાંથી 7 મહિનાની પ્રીમેચ્યોર કાચી વજનમાંથી કાચી ઉંમરમાંથી 9 મહિના એટલે બીજા 2 મહિના સુધીની સફર વ્યવસ્થિત રીતે પાર પાડશે કે અડચણો ખૂબ અઘરી આવશે. અને જ્યારે ત્યારે દર્દીના સગાવાલા ફાઇનાન્શિયલ કન્ડિશનને કારણે થાકે, જરૂર થાકે, કેમ ના થાકે, કદાચ એમના જગ્યાએ અમે હોય તો અમે પણ થાકીએ, કારણ કે આવી 900 ગ્રામના બાળકને મેચ્યોર પદ્ધતિ સુધી, મેચ્યોર ઉંમર સુધી લઈ જવાનો રસ્તો અઘરો અને ખર્ચાળ બંને છે. જ્યારે આ કિસ્સાની અંદર સિમ્સ ફાઉન્ડેશન વહારે આવીને ઊભું રહ્યું ત્યારે જેટલી લાગણી વિદ્યાબેનના મોંથી આપણે સાંભળી એવી જ લાગણી અમને બધાને ડૉક્ટર્સને પણ થયેલી કે હા, જો આ ફાઉન્ડેશનને આવું જ સરસ રૂપ આપવામાં આવે અને તમારા જેવા મિત્રો જે આવા કિસ્સાની અંદર યથાશક્તિ ડોનેશનથી આગળ આ દીપને વધારે ને વધારે પ્રસારે તો ઘણા બધા દર્દીઓને મદદ કરી શકાય એમ છે. મિત્રો, તમારા સૌને એક જ આજીજી છે કે ચાલો આપણે બધા સાથે ભેગા મળી યથાશક્તિ આ લોકોને મદદ કરી અને હજુ પણ ખૂબ મોટા સહકારથી ઘણા બધા લોકોને, ઘણા બધા બાળકોને આપણે મદદ પહોંચાડી શકીએ એમ છે. આભાર.